केंद्रीय बजेट में कोई वर्ग ने राहत आपवामां आवी नथी। उद्योगपतियों ने मोटा मोटा वेपारी ने राहत आपनारु बजेट है। खेडूतोनी 2022 में आवक करवानी वातो वाहियात पुराव थई रही है। खेती इनपुट खातर जंतुनाशक दवा डीजल पेट्रोल सतत भाव वधाराथी खेडूत देवादार बनशे। आत्मविलोपन खेडूतना वधारा थाय तेवी परिस्थिति लागी रही है। हजू पण सरकार खेडूतो माटे सुधारा सूचवे तेम जणावी श्री ठुमरे वधुमां जणाव्यु हतुं कि गरीब माणसने 2022 पछी कोई घर वगर नहीं होय तेवी वातो करनारी आ सरकार मां नवा आवास बनावा माटेनी कोई ज वात आपवामां आवी नथी। गरीब माणसो माटे तेमज रोजगारी वधारवानो कोई आयोजन नथी। बेटी बचावोनी वातो करे छे पण दीकरी माटेनी कोई योजना नरी आंखे देखाती नथी। इनकम टेक्स स्लेब माटे रोज कोंग्रेस पर प्रहार करनारा पोतानो आ बजेट रजू करे इनकम टेक्स माटे कोई राहत आपवानी योजना न करे अने टेक्स धारकोने पड्डिया पर पाटू मारवानुं काम कर्युं छे। टूंकमां बजेट માત્ર ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષ માટે ફંડ ઊભું કરવા માટેની વાત લઈને આવ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। જોઈએ દેશ ક્યાં જઈ રહ્યો છે। વિદેશી સંસ્થા ફરી વખત દેશનો કબજો કરે તે પ્રકારનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે તેમ શ્રી ઠુમરે જણાવ્યું હતું। કેન્દ્રમાં રજૂ થયેલું આ ભારતીય જનતા પાર્ટીનું બજેટ સંપૂર્ણ દિશાવિહીન છે। કોઈ વર્ગને રાહત આપનારું ન હોય તેવું લાગે છે। ખેડૂતોની ડબલ આવક કરવાની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતના ઇનપુટ જંતુનાશક દવા ખાતર પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે તેના કારણે ખેડૂતોનું ઇનપુટ વધ્યું છે, આઉટપુટ ઘટ્યું છે। ખેડૂતોની કોઈ આવક ડબલ થવાની નથી। ખેડૂત આત્મવિલોપન તરફ વળે તે પ્રકારની બજેટમાં રીતિનીતિ દેખાઈ રહી છે। ઇન્કમ ટેક્સ સ્લેબ માટે સતત કોંગ્રેસ ઉપર પ્રહારો કરનારી ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષો પછી પણ ઇન્કમ ટેક્સનો સ્લેબ ન વધારીને ટેક્સ ધારકો ઉપર પેડા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે। યુવાનો માટે કોઈ રાહ ચિંધનારું નથી। ગરીબ માણસોને મકાન આપવા માટેની 2022ની જે યોજના છે, અનેક ગરીબ લોકો ખાધા જેમ્યા વગરના રાત ગુજારે છે, પોતાની રાત તડકો સહન કરી અને ખેતરમાં કે ગમે ત્યાં સરકારી જગ્યા ઉપર સુતા રહે છે, એમના માટે મકાન બનાવવા માટેની કોઈ યોજના લેવા હોવી લાગે છે। રોજગારીની તકો વધારવા માટે કોઈ યોજનાઓ નથી। ઉદ્યોગપતિઓને મોટા વેપારીઓને ખુશ કરનારું બજેટ છે। મને લાગે છે કે આ દેશ ફરી વખત વિદેશી તાકાત તરફ આગળ વધતો જશે અને અંગ્રેજોને જે રીતે આ દેશની બેહાલી કરી હતી તે પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે। કોઈ પણ યોજના હોય તો યોજના તર્કબદ્ધ રજૂ કરવી જોઈએ। એરપોર્ટ વગરનો, એરલાઇન્સ વગરનો દેશ બની ગયો છે। રેલવે પણ વેચાઈ ગઈ છે, અનેક પીએસયુ વેચી નાખ્યા છે। ત્યારે આ દેશને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી મને લાગે છે નિષ્ફળ ગઈ છે। હજુ પણ સુધારાઓ લાવે અને ખેડૂતોને બચાવે તેવી મારી આ તકે ભારતીય જનતા પાર્ટીની સરકારને નિર્મળજીને વિનંતી છે। આ બજેટ તમારું કોઈ પણ દિશાવિહીન હોય તેવું લાગે, કોઈ પણ દિશા ન હોય તેવું લાગી રહ્યું છે। ફરી વખત આમાં વિચારણા કરીને સુધારાઓ સૂચવાની ખૂબ જ જરૂરી લાગી રહ્યું તેવું મને જણાઈ રહ્યું છે। જય અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી।